રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જિનિંગમાં આગ લાગી. ઉપલેટાના પોરબંદર રોડ ઉપર આવેલ ખાનગી પટેલ જિનિંગ મિલમાં લાગી આગ. આગ લાગવાનું કારણ અકબંધ. આગના સીસીટીવી આવ્યા સામે. જિનિંગ મિલના સ્ટાફ અને મજૂરોએ સાથે મળીને આગ પર પાણીનો મારો ચલાવ્યો. આગ વધુ વિકરાળ સ્વરૂપના હાથ ધરે એ પહેલા ઉપલેટા નગરપાલિકાના ફાયર સ્ટાફને કરી જાણ. ઉપલેટા નગરપાલિકાના ફાયરના બે ટેન્કર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવાયો હતો. લાખો રૂપિયાનું થયું નુકસાન. અહેવાલ ભાવેશ કોહિલ, ઉપલેટા. મારું નામ કલ્પેશ પટેલ, પટેલ કોટન, ઉપલેટા, પોરબંદર બાયપાસ. અમારા જિનિંગ ફેક્ટરીની અંદર આકસ્મિક કારણોસર 5:30 વાગ્યા આસપાસ અમારા ગ્રાઉન્ડમાં જે કપાસનો ઢગલો, જે આશરે 20-25 ગાડી જેટલો કપાસ હતો, જે ગ્રાઉન્ડની અંદર પડેલો હતો, એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા એમાં સળગીને નુકસાન થયેલ છે. અમારા જીમનો આખો સ્ટાફ, અમારો ઓફિસનો આખો સ્ટાફ અને લોડરના ડ્રાઈવરો બધા જે કપાસ હતો એને ડિવાઇડ કરી અને બે ઢગલાને અલગ કરી નાખ્યા અને પાણીથી આગ બુઝાવવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા. ઉપલેટા નગરપાલિકા અને ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટરો આવી અને એને બાકી સળગતા કપાસને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો. હવે અંદાજે અમારો જે કપાસ છે એ 25-એક ગાડીનો ઢગલો આશરે છે, 20-25 ગાડીનો, બરાબર છે? એટલે એના મણ એપ્રોક્સ ગણીએ તો આપણે 12-13 હજાર મણ કપાસનો ઢગલો હતો. નુકસાનીનો અંદાજ તો અત્યારે આપણે ન કાઢીએ, કે એનું કારણ છે કે પહેલા આ બધું અત્યારે તો શું છે, આ અમારી આવા ઉપર આવેલી આફતને અમે કંટ્રોલ કરવાના પ્રયત્ન કરીએ છીએ. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો, તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે, તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.